તો છોટાઉદેપુર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો, જે પત્ર હવે વાયરલ થઈ રહ્યો છે. તારીખ 23 જૂનના રોજ આ પત્ર લખવામાં આવ્યો હતો. કલેક્ટર સ્તુતિ ચારણ છે છોટાઉદેપુરના, તેમને આ પત્ર લખવામાં આવ્યો હતો. જોકે પત્ર હવે વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે, તેની માટે જમીન માપણી અને ખરાઈ દાખલામાં વિલંબ થઈ રહ્યો છે. વધુમાં એ પણ કહ્યું છે કોઈ પણ કામ પૈસાની લેતી દેતી વગર કરવામાં આવતું નથી. સ્તુતિ ચારણ જેઓ કલેક્ટર છે તેની પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર IAS સ્તુતિ ચારણ સામે ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કલેક્ટર કચેરીમાં રૂપિયાની લેતી દેતી વિના કોઈ કામ કરવામાં આવતું નથી. જમીનની માપણી અંગે પણ ખેડૂતોને ઉડાઉ જવાબ મહેસૂલ અને જમીન માપણી વિભાગ દ્વારા આપવામાં આવે છે, ત્યારે સાંસદ દ્વારા કલેક્ટરને પત્રમાં અરજીઓનો 5 દિવસમાં નિકાલ કરવા માટે ચીમકી આપવામાં આવી હતી. ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ પત્રમાં લખ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં મહેસૂલ શાખા અને જમીન માપણી માટે ભારે ગેરરીતિની ફરિયાદ આવી છે. આપ બેપરવા હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની પ્રજા આખરે ક્યાં જાય? આપ જિલ્લાના વડા છો. આપના હસ્તકની કચેરીમાં રૂપિયાની લેતી દેતી વિના કોઈ કામ થતું નથી. આપના હસ્તકની મહેસૂલ શાખા દ્વારા ખેડૂત ખાતેદારોને ખેડૂત ખરાઈના દાખલા મેળવવા માટે લાખો રૂપિયાની લેતી દેતીનો આક્ષેપ એક પ્રતિષ્ઠિત નિવૃત્ત કર્મચારી જમીલ ખાન પઠાણ, નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર તેમજ એક સામાન્ય ખેડૂત ખાતેદાર દ્વારા કરવામાં આવેલ છે, જેની કોપી પણ સાથે સામેલ કરવામાં આવેલ છે. પત્રમાં આગળ લખ્યું છે કે આ સિવાયના જમીન માપણી માટે ઘણા ખાતેદારોની અમોને ઘણી મૌખિક રજૂઆતો મળી છે કે ઓનલાઈન અરજી કર્યા પછી પણ જમીન માપણીવાળા ઉડાઉ જવાબ આપી આવતા નથી. આપનો વહીવટીતંત્ર સાથે કોઈ તાલમેલ નથી તેમ જણાય છે, માટે સામેલ પત્રનો દિન 5માં નિકાલ કરી તાત્કાલિક વહીવટી સુધારવા વિનંતી છે. આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો હતો. સાંસદ ગીતા રાઠવા દ્વારા પત્ર લખવામાં આવ્યો તેને 5 દિવસથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. તેમણે 5 દિવસનો સમય આપ્યો હતો કલેક્ટરને, પરંતુ હજુ પણ કંઈ થયું નથી. જ્યારે અમારા સંવાદદાતા સાથે અમે વાત કરી અને તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું છે હજુ પણ પરિસ્થિતિ તેની તે છે. લોકો એવું પણ કહી રહ્યા છે જો કલેક્ટર સાંસદનું ન માનતા હોય તો અમારું શું માનવાના. હવે જોઈ રહ્યું ગીતાબેન રાઠવાનો આ પત્ર શું રંગ લાવે છે, આવનાર સમયમાં આ નઠોર કલેક્ટર પર શું કાર્યવાહી કરવામાં આવે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો જરૂરથી જણાવશો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.